કોરોનાના ભયે પ્રિકોઝન ડોઝ લેનારાની સંખ્યામાં તેર ગણો વધારો થયો છે અને રોજના સરેરાશ ત્રણસો લોકો આવતા હતા એની જગ્યાએ હવે ચાર હજાર લોકો આવી રહ્યા છે અને કોરોનામાં એક જાગૃતિ પણ જોવા મળી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકમાં એક સાંસ્કૃતિક પ્રોગ્રામ થયો હતો જેમાં નાટક રૂપાંતરમાં ઘણા કલાકારોએ ભાગ લીધો હતો તેમાંથી એક કલાકારને સ્ટેજ ઉપર જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ એ કલાકાર પહેલેથી સ્વસ્થ હતા પરંતુ અચાનક એટેક આવતા તેમના પર આ હાર્ટ એટેકનો હુમલો જોવા મળ્યો હતો અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અન્ય સમાચારની વાત કરીએ તો એક રમતી બાળકીને ઉઠાવી ગયો હતો અને તેના બળાત્કાર ગુજાર્યો હતો ઉત્તર દિલ્હીમાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવી છે બાળકીની હાલત અત્યારે નાજુક છે તેની સારવાર પણ ચાલી રહી છે ઉપરાંત સીસીટીવી કેમેરામાં બાળકીને લઈ જતો તે અપહરણ કરતા પણ જોઈ શકાય છે બીજા દિવસે પાર્કમાં ગંભીર હાલતમાં આ બાળકી જોવા મળી હતી અન્ય સમાચારની વાત કરીએ તો ભુજમાં એક દુઃખદ ઘટના બની છે ભુજમાં ભેખર ધસી પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે માત્ર પાંચ જ સેકન્ડમાં બે તોતિ હિટાચી અને ટ્રકનો બુકડો બોલી ગયો હતો અને આ ભેખર ધસી પડવાને કારણે એકનું મોત થયું છે અને સોળ કલાક બાદ પણ હજુ બે લોકો દબાયેલા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો ચાલો મિત્રો ફરી એક નવા સમાચાર લઈને પરંતુ સારી લાગે તો વિડીયોને લાઈક જરૂર કરજો લાઈક કરવાથી સજેસ્ટેડમાં અમારા સમાચાર તમારા સુધી પહોંચશે અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દો વિડીયો સારી લાગે તો વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે